અમરેલી કે જ્યાં શાંતાબા મેડિકલ કોલેજ વધુ એકવાર વિવાદમાં આવી છે. ઇન્ટર્નશિપ કરતા 121 જેટલા મેડિકલ સ્ટુડન્ટ સ્ટાઇપેન્ડ મુદ્દે ધરણા પર બેઠા. તેમનો આરોપ છે કે સરકારી મેડિકલ કોલેજમાં 18,200 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, જ્યારે અમરેલીની મેડિકલ કોલેજમાં 10,000 આપવામાં આવે છે. સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે સિવિલ હોસ્પિટલ પરિસરમાં તેમણે ધરણા કર્યા. અમરેલી શાંતાબા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ક્યાંક ને ક્યાંક જે સ્ટુડન્ટો છે, ઇન્ટર્નશિપ કરતા સ્ટુડન્ટોને ત્યાંને ક્યાંક ને ક્યાંક શોષણ કરવામાં આવે છે, તેમની સાથે અન્યાય કરવામાં આવતો હોવાને કારણે 121 જેટલા જે ઇન્ટર્નશિપ જે સ્ટુડન્ટો છે તે શાંતાબા હોસ્પિટલમાં ધરણા પર બેઠા છે. તેમની માંગ છે કે જે સરકારશ્રી દ્વારા 18,200 રૂપિયા જે વેતન ચૂકવવાનું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 10,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. મોટી સંખ્યામાં જે ઇન્ટર્નશિપ કરતા સ્ટુડન્ટો હાલ અત્યારે ધરણા પર બેઠા છે, ત્યારે જે આકરો તાપ છે, ગરમી છે, તેમની વચ્ચે પોતાની માંગ લઈ અને બેઠા છે. ત્યારે સ્ટુડન્ટો સાથે જ વાત કરશું. જે પ્રમાણે 18,200 ચૂકવવાના હોય છે, તેમની જગ્યાએ 10,000 ચૂકવવામાં આવે છે. શું માંગ છે? અમારી માંગ એ છે કે અમને પૂરા 18,200 રૂપિયા સ્ટાઇફંડ આપવામાં આવે. અમારા ઇન્ટર્ન્સ અહીંયા ટ્રોમામાં 12-12 કલાક ડ્યુટી કરે છે, નાઇટ ડ્યુટી પણ કરે છે, અને અમારી હોસ્ટેલ ફી પણ ગુજરાતની બાકી બધી મેડિકલ કોલેજની હોસ્ટેલ ફી કરતાં વધારે છે, જે 11,600 રૂપિયા પર મંથ, અને અમારું સ્ટાઇફંડ દર મહિનાનું છે 10,000, અને અમારી માંગ એ છે કે 18,200 અમારું સ્ટાઇફંડ થાય. બેન, ખાસ હોસ્ટેલ ફી કેટલી છે અને કેટલું વેતન ચૂકવવામાં આવે? અમારી હોસ્ટેલ ફી છે 11,600 રૂપિયા પર મંથ, એક મહિનાના આટલા છે અમારી હોસ્ટેલ ફી, અને એની સામે અમને સ્ટાઇપન ચૂકવવામાં આવે છે 10,000. તો એ પોસાય એવું નથી. અમારી બધાની એ માંગણી છે કે અમારી સ્ટાઇપન વધારીને 18,000 કરવામાં આવે. બેન, તમે આ બાબતે અનેક રજૂઆતો સંસ્થાને કરી હોય, સકારાત્મક જવાબ આવ્યો કે નકારાત્મક? ના, બિલકુલ નકારાત્મક જવાબ આવે છે અમારે. અમે પહેલાં લેખિતમાં માંગણી કરી હતી કે તમે અમને આવી રીતના વેતન આપો છો તો એનું અમને સામે પોઝિટિવ રિસ્પોન્સ આપો, એમ કે અમને આટલું ઓછું પડે છે. તો અમે એને લેખિતમાં કીધું હતું તો એનો કોઈ રિસ્પોન્સ ન આવ્યો. પછી અમે એને મળીને વાત કરવા ગયા તો એનો બી કોઈ જાતનો રિસ્પોન્સ આપ્યો નથી અમને એ લોકોએ. અને મેનેજમેન્ટવાળાએ ચોખ્ખું અમને એ જ કીધું છે કે તમે આ ખોટી રીતે હડતાળ કરો છો, જે માન્ય નથી, તમારી માંગ જ માન્ય નથી, એવું કહે છે કે માન્ય અમારી માંગ માન્ય જ છે, કેમ કે 10,000 જ ખાલી આપે છે અને બીજી બધી કોલેજ કરતાં અમને ઓછું આવે છે અને હોસ્ટેલ ફી આટલી બધી છે, તો માંગ અમારી માન્ય ગણતા નથી આ લોકો. કેટલા ઇન્ટર્નશિપ ડોક્ટરો છે અત્યારે સ્ટુડન્ટો હડતાળ ઉપર છે, સાથે કેટલા લોકો? અત્યારે અમારે ટોટલ ઇન્ટર્નશિપ ડોક્ટરો છે 121, અને બીજા બધા અમારા કલીગ્સ છે કે જે જુનિયર છે અમારા, એ બધા અત્યારે અમને સાથ દેવા આવ્યા છે કે ભાઈ આટલું સ્ટાઇપેન્ડ કોઈને ન પોસાય એમ. 10,000 અમારી માંગ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ધરણા પર બેસવા તૈયાર છીએ. ક્યાંક ને ક્યાંક જે ઇન્ટર્નશિપ કરતા જે સ્ટુડન્ટો છે તેમની માંગ છે કે જે 18,200 રૂપિયા જે ચૂકવવા પાત્ર થાય છે તે ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી શાંતાબા હોસ્પિટલના પટાંગણમાં તેઓ ધરણા પર બેસશે. હરેશ ખુમાણ, એબીપી અસ્મિતા, અમરેલી.